સાબરકાંઠામાં જાદર પોલીસ સ્ટેશનની અંદર બે પોલીસ કોન્સ્ટેબલ સામે લાંચની ફરિયાદ ઉઠતા પોલીસ બેડાની અંદર ખળભળાટ મચી ગયો. એસીબી ટ્રેપ દરમિયાન લાંચની રકમ લઈ અને હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ પટેલ અને રમેશજી રાઠોડ ભાગી ગયા. આરોપ છે કે ત્રણ અરજીના નિકાલ માટે 10 લાખ રૂપિયાની લાંચની રકમ માંગી હતી. 5 લાખ રૂપિયાની લાંચનો એક હપ્તો આપવાનું નક્કી કરાતા એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન 4 લાખ રૂપિયા લાંચ સ્વીકારી અને વાતચીત કર્યા બાદ શંકા જતા પોલીસકર્મી સ્થળ પરથી ભાગી છૂટ્યા. એસીબીએ બંને પોલીસકર્મીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. લાંચની મોટી રકમ નક્કી કરી હોય એસીબીને અન્ય અધિકારીઓ પણ સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે. તો એસીબીએ ફરાર બંને પોલીસકર્મીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી ત્યારે આ મોટી રકમને લઈને મોટા અધિકારીઓ પણ તેમાં સંડોવાયેલા હોય તેવી આશંકા એસીબીને છે.